विगतवार समाचार में सौथी पहला बात सूरतनी। सूरतना मजूराना धारासभ्य हर्ष संघवी नियमोनु उल्लंघन करता जोवा मळ्या। भाजपना धारासभ्य हर्ष संघवी एक वक्त संक्रमित थई चुक्या होवा छतां पण कोरोना ने लईने बेदरकार दाखवी रह्या छे। हर्ष संघवीना मास्क विना क्रिकेट रमता फोटोज सामे आव्या छे, त्यारे आ धारासभ्यनी बेदरकारी सूरतीओ माटे भारे पड़ी शके छे। हर्ष संघवी कोरोना ने खुल्लो आमंत्रण आपता होय तेवू आ फोटोज में लागी रह्यु छे, त्यारे सवाल उभा थई रह्या छे के नेताओ केम हजी सुधी सुधरता नथी, संक्रमित थया छतां पण हजी आटली बेदरकारी, आमने 1000 नो दंड क्यारे फटकारवामां आवशे, नेताओने 1000 नो दंड कई अड़तो न होय तो नेताओ माटे दंड वधारी दो, सामान्य जनता ने दंड अने नेताओ माटे कोई कार्यवाही ज नहीं, आ केवी बेवड़ी नीति छे। भाजप धारासभ्य छे एटले आपणे कई पण करी शके तेवो शुं वहम पाड़ीने आ नेताओ पोतानुं काम करे छे? शुं तंत्र नेताओ सामे कार्यवाही करता डरे छे? एमएलए हर्ष संघवी एकवार कोरोना संक्रमित थया छतां हजी सुधी नथी सुधर्या, सवालो अनेक उभा थई रह्या छे। तो सूरतना मजूराना धारासभ्य हर्ष संघवी नियमोनुं उल्लंघन करता जोवा मळ्या, शेरीमां क्रिकेट रमता तेवो जोवा मळ्या मास्क विना। धारासभ्य हर्ष संघवी एक वक्त संक्रमित आगळ थई चुक्या छे, तेम छतां हजी पण तेवो कोरोनाने लईने बेदरकार देखाई रह्या छे। संवाददाता आनंद पटनी लाइव जोड़ाई गया है सूरत थी। आनंद, जे फोटोज अत्यारे सामे आवी रहा है तेमां हर्ष संघवी क्रिकेट रमता देखाई रहा है, परंतु तेओए मास्क नथी पहेर्यु, एटले क्यांक ने क्यांक सरकारनी बनावेली गाइडलाइननुं उल्लंघन तेओ पोते ज करी रहा है। आ फोटोज बाद तेनी चर्चाओ केवी चाली रही है, पड़घा केवा पड़ी रहा है, सौथी मोटो सवाल सामान्य जनता जो आ प्रकारनी कोई कार्य आ प्रकारनी कोई हरकत करती होय अथवा नियमोनो भंग करती होय तो तेना विरुद्ध कार्यवाही थाय छे, 1000 रुपयानो दंड तेने फटकारवामां आवे छे, परंतु नेताओ सामे केम कोई कार्यवाही नथी थती? સંજીવની, જે પ્રકારનો આ ફોટો વાયરલ થયો છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે હર્ષ સંઘવી એક રાજ્ય કક્ષાએ ઉચ્ચ સ્તરે બેઠેલા એટલે કે ધારાસભ્ય જેવા વ્યક્તિ થઈને પોતે નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે। મહત્વની વાત એ સામે આવી રહી છે કે આ ફોટો વાયરલ થયા પછી સમગ્ર સુરત શહેરની અંદર આ ફોટો જે છે ટોક ઓફ ધી ટાઉન બન્યો છે। ખરવરનગર વિસ્તારમાં તેઓ ગયા હતા અને ત્યાં ક્રિકેટ રમ્યા હતા, ત્યાં પાછળ ફોટોની પાછળના વ્યક્તિઓ પણ જે છે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ છે ત્યાં પણ, અને પોતે માસ્ક નથી પહેર્યું। લોકો શું કહી રહ્યા છે પહેલા આપણે તે સાંભળીશું। ધર્મેશભાઈ, એક ધારાસભ્યની આ પ્રકારની હરકતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ બિલકુલ અયોગ્ય વર્તન છે। ખુદ એમએલએ સાહેબ પોતે કોરોનાગ્રસ્ત થયા હતા અને કોરોના કાળની અંદર એમણે કામગીરી પણ ખૂબ સારી કરી અને એમને ખ્યાલ છે કે કોરોના કેટલી અઘરી વસ્તુ છે, તો એ બધું એમને ભાન હોવા છતાં અગર આ રીતનું વર્તન કરે તો એ બિલકુલ વ્યાજબી નથી। વાત રહી રાજનેતાઓની, તો રાજનેતાઓ 70% ગાઈડલાઈનનું પાલન ક્યાંય આખા ગુજરાતની અંદર કે ભારતમાં મેં જોયું છે ત્યાં સુધી નથી કરતા। એ લોકોને કોરોના નથી નડતો, જ્યાં જોઈએ ત્યાં એમની સભાઓ કે ટોળે વળીને હોય છે અને માસ્ક નથી પહેરતા, એવું જોવામાં આવ્યું છે। એટલે માત્ર ને માત્ર પ્રજા પર દંડ, આપે જોયું હશે સુરત પોલીસે પણ હમણાં ઉમરા પોલીસ સ્ટેશનની જે ગ્રાઉન્ડ છે ત્યાં ક્રિકેટ જે રમતા હતા લોકો એમની પાસેથી બધા પાસેથી દંડ વસૂલી કરીને 5.5 લાખ રૂપિયાનો મસ્ત મોટો દંડ ઉઘરાવ્યો છે। તો જો નેતાઓ જ આવું કરશે તો પ્રજા શું કરશે? અને તંત્રએ માત્ર ને માત્ર પ્રજા માટે આવું વલણ રાખે એ યોગ્ય નથી। નેતાઓ પર પણ કાર્યવાહી હું માનું છું ત્યાં સુધી થવી જોઈએ અને નેતાઓએ ખુદે આ બધી ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ। પ્રધાનમંત્રી શ્રી દરેક લોકોને હંમેશા કીધું છે કે ભાઈ કોરોના ખૂબ ગંભીર છે અને એનું પાલન બધાએ કરવાનું છે, અને એ જ્યારે આંદોલન ચલાવી રહ્યા છે એવા સમયની અંદર જો આ રીતનું વર્તન થાય તો એ યોગ્ય નથી। ચોક્કસ યોગ્ય વર્તન નથી। આપને એ સવાલ પૂછવા માંગીશ કે રાજનેતાઓ માટે કોઈ ગાઈડલાઈન નથી, પરંતુ આમ ગરીબ જનતા માટે, હમણાં પણ એક વિડીયો વાયરલ થયો હતો, તેમાં એક ગરીબ બાળકને 400 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો, છાસવારે 4 રસ્તા ઉપર લોકો માસ્ક નથી પહેરતા દંડ ફટકારવામાં આવે છે, તો રાજનેતાને કેમ નહીં? ત્યાં શું સુરત મહાનગરપાલિકા પોલીસ ઘૂંટણીએ પડી જાય છે? રાજનેતાઓ માટેનું તો આ રાજકીય પક્ષો છે એના માટે કોઈ બંધન જ નથી, એને કરવાની છૂટ છે, અને ગરીબ પ્રજાને લૂંટવા માટેના જ આ ધંધા છે, કારણ કે એને કોઈ લાગુ પડતો નથી। આટલા બધા મીડિયાઓ સારું એ કરે છે કે ભાઈ આ ડિસ્ટન્સ રાખીને આપણે જાળવવું જોઈએ, એ લોકો જ્યારે માર્ગદર્શન આપતા હોય કે ભાઈ ડિસ્ટન્સ રાખવું, તો એ લોકો કેમ પોતે નથી રાખતા? અને સામાન્ય પ્રજા જ્યારે આ પોલીસ પકડે છે ગ્રાઉન્ડમાં છોકરાઓ રમતા હોય કે આ બધા પકડતા હોય, તો હું તો એમ કહું છું કે હવે એ ના પહેરે તો કઈ વાંધો નહીં,
જે પહેરે છે એનો દંડ વસૂલે છે તો એનો દંડ પાછો અપાવવો જોઈએ, મારું કહેવું એવું છે. અને પાછો અપાવવો જોઈએ જે પોલીસ સ્ટેશન અથવા તો કોઈ પદાધિકારીઓ છે, કોર્પોરેશનના અધિકારીઓ છે, તે દંડ વસૂલે છે તો એને પાછો અપાવવો જોઈએ તો યોગ્ય લાગે છે. રાજનેતાને દંડ નથી કરી શકતા તો લોકોની પાસે લીધેલો દંડ પરત કરવો જોઈએ એવું સુરતના લોકોનું માનવું છે. આપ શું કહેશો, એક એમએલએ જે છે એ વગર માસ્કે ક્રિકેટ રમી રહ્યા છે, એમની ઉપર કોઈ કાર્યવાહી નહીં, પણ આપ જો માસ્ક વગર જાઓ તો આપની ઉપર કાર્યવાહી કરવામાં આવશે, શું કહેશો? કેમ કે તે એમએલએ ના પદ ઉપર છે અને કોઈ પદ વાળા છે, ઘણા મોટા મોટા અધિકારીઓ માસ્ક નથી પહેરતા અને નથી પહેરતા એટલે એના ઉપર કેમ કે પદ છે એમની, ઘણે હક છે, હોદ્દો છે મોટો, અને નાના માણસ જોડે કોઈ સ્કોપ નથી એટલે નાના માણસોને હેરાન કે ઘણા એવા અધિકારી છે કોર્પોરેટરોની એ માસ્ક નથી પહેરતા, તો એનો કોઈ નહીં, એમએલએ પદ છે એમની ગણે એટલે એ પહેરી શક નથી પહેરી શકો એવું એને પાછા બીજેપીના છે, એમની સરકાર ચાલે છે તો એ નહીં પહેરે એમ. સરકાર ચાલે છે એટલે તેઓ માસ્ક નથી પહેરતા એવું સુરતની જનતાનું સ્પષ્ટ માનવું છે. સંજીવની, હર્ષ સંઘવી પોતે પણ જે છે એ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે, એ પોતે અટલ કેર સંવેદના ચલાવી રહ્યા છે, એની અંદર કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરી રહ્યા છે, આટલી બધી અમને ખબર હોવા છતાં પણ તેઓ માસ્ક વગર દેખાય એટલે કહી શકાય કે એમની એક ગંભીર ક્ષતિ છે, પરંતુ શું સુરત મહાનગરપાલિકા કે સુરત પોલીસ આ મામલે તેમની પાસેથી દંડ વસૂલ કરશે કે કેમ તે જોવાનું રહેશે. ધન્યવાદ આનંદ જાણકારી માટે. તો અત્યારે હર્ષ સંઘવીનો આ ફોટો વાયરલ થતા ચર્ચાઓ ચાલી રહી છે કે આખરે નેતાઓ કેમ નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે અને જો એ કરે છે તો તેમને કેમ કોઈ દંડ નથી ભરવો પડતો અથવા કાર્યવાહી કેમ કોઈ નથી થતી. ઘણા બધી ચર્ચાઓ આ અંગે ચાલી રહી છે. આ જ મુદ્દા પર ભાજપ નેતા જોડાઈ ગયા છે, સંજયભાઈ પટવા, તેમની સાથે પણ વાત કરીએ. સંજયભાઈ, નિયમો ફક્ત ને ફક્ત સામાન્ય જનતા માટે છે, ધારાસભ્યો માટે કે કોઈ પણ નેતાઓ માટે આ નિયમો નથી? કારણ કે અત્યારે જે ફોટો છે એમાં હર્ષભાઈ ક્રિકેટ રમતા દેખાઈ રહ્યા છે, માસ્ક વિના એકવાર સંક્રમિત થઈ ચૂક્યા છે, ફરીવાર તેમની આ બેદરકારી, શું કહેશો આપ? સામે એકવાર સલાહ આપે છે કે માસ્ક નહીં પહેરવો, માસ્ક પહેરીને ફરવું, અને અત્યારે જે રીતે હર્ષભાઈ આ પિક્ચરમાં દશ્યમાન છે એ પ્રમાણે એમ લાગે છે કે એમને સરેઆમ નિયમોના ધજિયા ઉડાવ્યા છે, એટલે એમને બતાવવાનું જુદું છે અને કરવાનું જુદું છે, પોતાનું આચરણમાં કંઈ જ નથી એવું આના પરથી સ્પષ્ટ થાય છે. એટલે અમે સખત ટીકા કરીએ છીએ, આની પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. સંજયભાઈ, શું લાગે છે જ્યારે નેતાઓ આ પ્રકારનું ઉલ્લંઘન કરતા હોય છે ત્યારે શું તેઓને કોઈ હક છે ખરો, તેઓને કોઈ અધિકાર છે ખરો સામાન્ય જનતાને સલાહ સૂચન આપવાનો, અથવા તો પછી આવા કોઈ નેતાઓ સામે કેવા દંડાત્મક પગલા લેવા જોઈએ? સંજયભાઈ, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. કોંગ્રેસ નેતા સંજયભાઈ પટવા આપણી સાથે જોડાયા હતા, તેઓએ કહ્યું કે જે નેતાઓ બહાર મસમોટી વાતો કરતા હોય છે, સલાહો આપતા હોય છે, ગાઈડલાઈન અથવા નિયમોનું પાલન કરાવવા માટેની વાતો કરતા હોય છે, તે જ નિયમો તોડે તો તે બિલકુલ સાખી ન લેવાય, તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી જે થતી હોય સામાન્ય જનતા વિરુદ્ધ થતી હોય તે જ થવી જોઈએ. આ ફોટો હર્ષ સંઘવીનો છે, માસ્ક વિના ક્રિકેટ રમતા ફોટો સામે આવતા જ ચર્ચાઓ ચાલી રહી છે અને એક માંગ પણ ઉઠી છે કે નેતાઓને પણ એ જ નિયમો લાગુ પડવા જોઈએ, તેમને પણ એ નિયમોનું અમલવારી કરવી જ જોઈએ. સતત વીટીવી હર્ષભાઈ સંઘવીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે, ફોન લગાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેઓનો ફોન અત્યારે નથી લાગી રહ્યો. અમે એ પણ પ્રયત્ન કરી રહ્યા છે કે હર્ષભાઈ ફોન પર આવે, વીટીવી તેમને સવાલો પૂછે અને તે પોતાનો પણ પક્ષ રજૂ કરે. આમાં પક્ષ રજૂ કરવા જેવો તો કંઈ સવાલ નથી, કારણ કે ફોટો તસવીરો બધું જ કહી જાય છે, પરંતુ તેમ છતાં પોતાના બચાવ પક્ષમાં કયો મુદ્દો રાખે છે તે સાંભળવા માટે પણ વીટીવી સતત પ્રયાસો કરી રહી છે, પરંતુ તેમનો ફોન અત્યારે નથી લાગી રહ્યો. આપને જણાવી દઈએ કે મજૂરાના ધારાસભ્ય સુરતના હર્ષ સંઘવી એકવાર સંક્રમિત થઈ ચૂક્યા છે, ફરી એકવાર તેઓ આ બેદરકારી દાખવતા જોવા મળ્યા.